प्रणाम, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे पाठ 12 भेड़िया की सुंदरता हिंदी विषय में आज आपणे पाठ 12 भणवानो छे। शब्दार्थ जो अहींया भेड़िया तो वरु, बहुत तो खूब, आईना तो दर्पण जे आपे अरीसो कही छे ते, सूरत तो चेहरो आपणो मुख, अने डरावणी तो डरामणी कि डरी जाइए एवो शब्द थाय छे। अहीं तमे जोई शको छो आ वरुने ते पोतानो चेहरो अरीसो छे, एनी सामे आईनो एम जोई रह्यो छे, अने आ बीजा चित्रमां ते आईनाने नीचे फेंकीने भागे छे। आ वरुने एवुं होय छे मनमां के हूँ एकदम देखावड़ो छू, खूबसूरत के सुंदर छू, मारा जेवुं कोई देखावड़ुं नथी। पण ज्यारे ते जंगलमां फरतो होय छे ने तेने जंगलमां आईनो मळे छे, त्यारे आईनामां ते तेनानो पोतानो एटले के तेनो चेहरो जोवे छे, અને જ્યારે ચહેરો જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મારો ચહેરો આટલો બધો ડર લાગે એવો છે, એટલે કે લાંબો મુખ, કાન એ બધું જોઈને ડરી જાય છે, એટલે આઈનાને ફેંકીને ભાગી જાય છે। બરાબર, તમે અહીંયા પાઠ જુઓ। એક ભેડિયા થા, એક વરુ હતું, વહ અપને કો બહુ સુંદર સમજતા થા, વહ એટલે કે તે પોતાને વધારે સુંદર સમજતો હતો। एक दिन जंगल में उसे एक आईना मिल गया। एक दिवस जंगल में तेने एक आईना एटले कि दर्पण मिली गयू। भेड़िया ने आईने में अपनी सूरत देखी। वरुए आईना में एटले कि दर्पण में तेनो अपने एटले कि तेनो सूरत एटले चेहरो, अहीं शब्दार्थ छे बधा जोई लेम, बराबर, सूरत एटले कि चेहरो जोयो। બાપરે, એટલી ડરાવની કે બાપરે, આટલો ડરાવનો કે ડરી જાય એવો એમ। ભેડિયા અપને હી સુરત સે ડર ગયા, વરુ પોતાની સુરત એટલે કે ચહેરાથી ડરી ગયો, બી ગયો। આઈના નહી વહી છોડકર વહ ભાગ ગયા, દર્પણ ત્યાં જ મૂકીને તે ભાગી ગયો। જો એના પછી છે સ્વાધ્યાય પ્રશ્નો, એક નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખીએ। અહીંયા હિન્દી શબ્દ છે, સામે તમારે ગુજરાતી લખવાનું છે। સુરત તો ચહેરો, ભેડિયા તો વરુ, આઈના તો દર્પણ। આ સુરત યાદ રાખવાનું છે, પેલું ફરવાનું સુરત ગામ શહેર નથી, બરાબર, ચહેરાની વાત કરી છે, ધ્યાન રાખજો પરીક્ષામાં। ડરાવની તો ડરામણી, બહુત તો ખૂબ, અને જંગલ તો જંગલ। એના પછી જુઓ તમે પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। પહેલો પ્રશ્ન છે, ભેડિયા અપને કો કૈસા સમજતા થા, તો એનો જવાબ જુઓ અહીંયા, ભેડિયા અપને કો બહુ સુંદર સમજતા થા। પ્રશ્ન જવાબ ફરીથી બોલું છું, ભેડિયા અપને કો બહુ સુંદર સમજતા થા। બીજો પ્રશ્ન જુઓ, ભેડિયેને આઈને મેં ક્યાં દેખા, તો ભેડિયેને આઈને મેં અપની સુરત દેખી, ભેડિયેને આઈને મેં અપની સુરત દેખી। હવે અહીંયા પ્રશ્ન એટલો જ પૂછે છે, ભેડિયાને આઈને મેં ક્યાં દેખાયું, ને આઈનામાં જોયું જ છે, એટલે સુરત દેખી એમ જ કે ડરાવણી સુરત દેખ્યું નથી લખવાનું, એ જવાબ અહીંયા આવશે। એ પ્રશ્ન તૈયાર જુઓ, ભેડિયા કયો ભાગ ગયા, હવે કેમ ભાગી ગયો, એને સુરત એનું મોઢું જોયું હતું અરીસામાં, પણ કેમ ભાગી ગયો, મોઢું કેવું હતું, એ જવાબ અહીંયા લખવાનો છે। બરાબર, આ બે પ્રશ્નો એવા છે, એટલે આપણે ડરાવણી અહીંયા નહીં આવે, એટલું સુરત આવશે, ડરાવણી અહીંયા આવશે। ભેડિયા અપની ડરાવણી સુરત દેખકર ભાગ ગયા, ભેડિયા અપની ડરાવણી સુરત દેખકર ભાગ ગયા। તમારે આ સ્વાધ્યાય તમારી સ્વાધ્યાયપોથીમાં તો લખાઈ જ ગયો છે, પણ નોટબુકમાં સારા અક્ષરે લખી દેવાનો છે, કે જેના કારણે તમે પરીક્ષામાં વાંચન કરી શકો। ઓકે, પ્રણામ।